ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, તમને વાર્તા સાંભળવાનું ગમે છે ને? હા, તો ચાલો આજે હું તમને એક વાર્તા કહીશ. ઉનાળાના દિવસો હતા, આકાશમાં સૂર્ય તપી રહ્યો હતો. તેવામાં એક કીડીને ખૂબ જ તડસ લાગી. તે પાણીની શોધમાં આમ તેમ ફરી રહી હતી. આમ ફરતા ફરતા તે એક નદી પાસે આવી જાય છે. નદીમાં ખૂબ જ પાણી વહી રહ્યું હોય છે. કીડી તો પાણી જોઈને ખુશ થઈ જાય છે, પણ તે મૂંઝવણમાં મુકાય છે. જો એ પાણીમાં જઈને પાણી પીવા જાય તો નદીના પ્રવાહમાં તે તણાઈ જાય. તેથી તે વિચારે છે કે હવે શું કરવું. ત્યારે બાજુમાં જ એક મોટો પથ્થર પડ્યો હોય છે. કીડી એ પથ્થર ઉપર ચડીને લંબાવીને નદીમાંથી પાણી પીવા માટે જાય છે. ત્યાં જ એ પથ્થર ઉપરથી લપસી જાય છે અને સીધી નદીમાં પડી જાય છે. તે તો નદીના પાણીમાં તણાવા લાગે છે. એ જોર જોરથી બૂમો પાડી રહી હોય છે, બચાવ બચાવ. ત્યારે નદીના પાસે જ એક ઝાડ ઉપર કબૂતર બેઠેલું હતું. એ કબૂતર સાંભળે છે કે કોઈ બૂમો પાડી રહ્યું છે. એ જુએ છે તો કીડી પાણીમાં તણાઈ રહી હોય છે. કબૂતર વિચારે છે કે હવે આ કીડીને મદદ કેવી રીતે કરવી. ત્યાં જ એના મનમાં એક વિચાર આવે છે. તે ઝાડ ઉપરથી એક પાંદડું તોડે છે અને પોતાની ચાંચમાં લઈને કીડી પાસે નાખે છે. કીડી એ પાંદડા ઉપર ચડી જાય છે. પાંદડું તણાતું તણાતું નદીના કિનારા ઉપર આવે છે. કબૂતર ત્યાં જ બેઠું હોય છે. કીડી કબૂતરનો આભાર માને છે કે તમે મારી મદદ કરી. કબૂતર ત્યાંથી ઉડી જાય છે. આમ થોડા દિવસો પછી એક દિવસ જંગલમાં એક શિકારી આવે છે. આ શિકારી કબૂતરને ઝાડ ઉપર બેઠેલું જુએ છે. તે વિચારે છે કે આ કબૂતર જો મારા હાથમાં આવી જાય તો મજા આવી જાય. એમ વિચારીને તે ઝાડ નીચે ઝાડ પાથરે છે અને તેમાં થોડા દાણા નાખે છે. થોડી વાર પછી એ ઝાડ પાછળ જઈને સંતાઈ જાય છે. ત્યારે કબૂતર ઝાડ ઉપર બેઠા બેઠા નીચે દાણા જુએ છે અને તે ચણવા માટે નીચે આવે છે. જેવો એ ઝાડ ઉપર પગ મૂકે છે કે તેના પગ ફસાઈ જાય છે. એ ઉડી શકતું નથી. કબૂતર ખૂબ જ ગભરાઈ જાય છે. તે વિચારે છે કે હવે શું કરું. ત્યાં જ એને સામે કીડી દેખાય છે. પણ તે વિચારે છે કે આ નાનકડી કીડી મને શું મદદ કરશે. કીડી કબૂતરને મુસીબતમાં જુએ છે. તે વિચારે છે કે તેણે કીડીને મદદ કરી હતી, તેથી કબૂતરને મદદ કરવી જ જોઈએ. એને બચાવવામાં તે શું કરી શકે એ વિચારે છે, પણ એને કોઈ રસ્તો મળતો નથી. ત્યાં જ શિકારી આવે છે અને કબૂતરને જારમાં બાંધીને લઈ જાય છે. ત્યારે કીડીના મનમાં એક વિચાર આવે છે. તે શિકારીની પાછળ દોડે છે અને તેના પગમાં જોરથી ચટકો ભરે છે. શિકારીને પગમાં જોરથી ચટકો ભરવાથી ખૂબ જ દુઃખ થાય છે. તેથી તેના હાથમાંથી જાર છૂટી જાય છે અને નીચે પડી જાય છે. ત્યારે કબૂતરને આ જારમાંથી ઉડી જવાનો મોકો મળે છે અને તે દૂર ઊંચા ઝાડ સુધી ઉડી જાય છે. ફ્રેન્ડ્સ, આપણે જોયું કે કબૂતર કીડીને નિસ્વાર્થ ભાવે મદદ કરે છે. તેને એમાં કોઈ સ્વાર્થ નથી હોતો, છતાં પણ કીડીને બચાવે છે. એવી જ રીતે કીડી કબૂતરે કરેલી મદદને ભૂલી જતી નથી. તે કબૂતરનો આભાર તો માને જ છે અને જ્યારે સમય આવે છે ત્યારે તે પણ કબૂતરને મદદ કરે છે. આમ કીડી કબૂતરની કદર કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણી સાથે પણ આવું બને છે. આપણે પણ ક્યારેક કોઈને મદદ કરીએ તો તે આપણો આભાર માને છે. તે આપણને ખુશ થઈને ઇનામ આપે છે. તો તે એવું કેમ કરે છે કોઈ કહેશે મને? હા, તે આપણી કદર કરે છે. તો ફ્રેન્ડ્સ, આવો જ નિસ્વાર્થ, મદદ અને કદરને લગતો પાઠ તમારા પાઠ્ય પુસ્તકમાં આપવામાં આવેલો છે, પાઠ 9, કડર. તો ચાલો આપણે આ પાઠ જોઈએ. પાઠ 9, કડર. આ પાઠના લેખક છે ડોલટ બટ. ફ્રેન્ડ્સ,
આ પાઠમાં વાલા કેસરિયા નામના એક માણસની વાત કરવામાં આવી છે. તેની મદદ કરવાની ભાવના અને ઉદારતાની વાત થઈ છે. તો ચાલો આપણે આ પાઠનું વાંચન કરીએ અને સાથે સાથે તેની સમજૂતી મેળવીએ. કરુણ કી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાત્રો પણ એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો. કરુણકીનો કાંઠો ચડી એના તોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરુણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ આમ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. વિદ્યાર્થી મિત્રો, અહીં કરુણકી નામની નદીની વાત કરવામાં આવી છે. આ નદી નાની છે અને તેનો પ્રવાહ પણ ખૂબ જ પાતળો છે, પણ એ નદીના બંને કાંઠા તરફ લીલો કુંજાર એટલે કે બારે માસ હરિયાળી છવાયેલી રહેતી હતી. કરુણકીનો કાંઠો ચડી આ નદીના કાંઠા ઉપર ગામના પશુઓ ચરવા માટે આવતા હતા. આ નદીના કિનારે લીલું ઘાસ ચડીને પશુઓ આ નદીના તોપરા જેવા પાણી. ફ્રેન્ડ્સ, તમને તોપરાની તો ખબર છે ને? હા, તોપરા એટલે કે નાળિયેર. તો નાળિયેરનું પાણી કેવું હોય બોલો? હા, મીઠું. તો અહીં પણ લેખક એવું જ કહે છે કે આ કરુણકી નદીનું પાણી ખૂબ જ મીઠું હતું. તો આવું મીઠું પાણી પીને ગામના પશુઓ પાછા ગામમાં ફરતા. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર ને? તો આવી રૂપકડી કરુણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. આ કરુણકી નદીના કાંઠે ખૂબ જ સુંદર મજાનું ગરણી નામનું ગામ આવેલું છે. ગરણી ગામ આમ તો ખોબા જેવડું એટલે કે ખૂબ જ નાનું છે, પણ એની રૂડપ એટલે કે એની સુંદરતા ખૂબ જ સરસ છે કે કોઈની પણ આંખે ઉડીને વળગે, એટલે કે દરેક જણનું ધ્યાન ખેંચે એવું સુંદર મજાનું આ ગરણી ગામ છે. ગામમાં વસનારા માણસો ઓલડોલ, તેમાં 100 કરતાં સવાયો એક આદમી વાલો, જાતનો ચાણણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેટપ્રીટ. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાતી કરે. અહીં ગામના માણસો કેવા હતા બોલો? હા, ઓલડોલ. ઓલડોલ એટલે કે સારા હૃદયના માણસો. આ ગામમાં વસતા લોકો ખૂબ જ સારા હતા, પણ તેમાં સૌ કરતાં સવાયો એક આદમી, એનું નામ હતું વાલો. એટલે કે આ બધાથી ચડિયાટો એક વાલો નામનો માણસ આ ગામમાં રહેતો હતો. તે જાતનો ચાણણ હતો. તે પશુઓને પાળતો હતો. તેનો ધંધો ઘોડાને વેચવાનો અને ખરીદવાનો હતો. નાનપણથી જ તેને ઘોડા સાથે ખૂબ જ હેતપ્રીત એટલે કે તેને ઘોડા ખૂબ જ ગમતા હતા. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલાના તબેલામાં હણહણાટી કરે. અહીં વાલો એના તબેલામાં જાત જાતના ઘોડાને પાળતો હતો. તમે ચિત્રમાં જોઈ શકો. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મિત મંદાટા જ મન ઠળી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. એક દિવસ આ વાલો કેસરિયો ઘોડા વેચવા માટે વડોદરા ગયો. આ વાલા કેસરિયાના ઘોડા એટલા સુંદર હતા કે મીટ મંડાટા એટલે કે તમે ફક્ત ઘોડા ઉપર એક નજર જ કરો અને એ ઘોડા તમને ગમી જાય એટલા સુંદર હતા. તમે ઘોડા જોઈને ખૂબ રાજી રાજી થઈ જાઓ, ખૂબ જ ખુશ થઈ જાઓ એવા મજાના ઘોડા હતા. આ વાલો કેસરિયો પોતાની વાંસરીએ 1000 રૂપિયા બાંધીને ગરણી ગામથી નીકળ્યો હતો. ફ્રેન્ડ્સ, અહીં વાંસરી તમે વાલા કેસરિયાને ચિત્રમાં જોઈ શકો છો. તમને એની કેડે એની કમરમાં બાંધેલી એક કોથળી દેખાય છે? હા,
તો એને વાંસણી કહેવામાં આવી છે, જેમ આપણે પૈસા સાચવવા માટે પર્સ રાખીએ છીએ ને, હા તો તેવી જ રીતે આ વાલા કેસરિયા પાસે વાંસણી છે, તો એમાં એ 1000 રૂપિયા લઈને એના ગામથી વડોદરા આવવા માટે નીકળ્યો હતો. આગળ કહે છે કે વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા, વાટ એટલે કે રસ્તો, તો ઘણી ગામથી વડોદરા આવ્યો ત્યાં સુધીના રસ્તામાં તેના 1000 રૂપિયામાંથી 500 રૂપિયા વપરાઈ જાય છે. ફ્રેન્ડ્સ, આપણે પણ ક્યારેક બહાર જઈએ તો રસ્તામાં આપણને પણ ખર્ચ થાય છે ને? હા, તો એવી જ રીતે આ કેસરિયો એના ગરણી ગામથી વડોદરા આવ્યો ત્યાં સુધીમાં એના 500 રૂપિયા વપરાઈ ગયા હતા. પણ અહીં એને બીજી મુશ્કેલી હતી, એક પણ ઘોડો ખપતો ન હતો, એટલે કે તેના ઘોડા વેચાતા ન હતા. એની કિંમત સાંભળીને જ સૌ કોઈ પાછા વળી જતા હતા, ઘોડા સૌને મોંઘા લાગતા હતા. આમ વાલા કેસરિયાના ઘોડા ખૂબ જ સુંદર હોવાથી બધાને ગમી તો જતા જ હતા, પણ તેની કિંમત વધારે હોવાથી આ ઘોડા કોઈ ખરીદવા માટે તૈયાર થતું ન હતું. તો ફ્રેન્ડ્સ, તમે મને કહેશો આપણે કોની વાત કરી રહ્યા છે? બોલો. હા, વાલા કેસરિયાની, બરાબર ને? તો કોઈ મને કહેશો કે આ કર્ણુકી નદીના કિનારે કયું ગામ આવેલું છે? આપણે જોયું ને, બરાબર, ગરણી ગામ. તો આ ગરણી ગામમાં કોણ રહેતું હતું? બોલો. હા, વાલો કેસરિયો. હા, તો આ વાલો કેસરિયો શું કામ કરતો હતો? બોલો. તો સાચું, ઘોડા લેવાના અને વેચવાના, એનું કામ હતું, બરાબર ને? તો આ વાલો કેસરિયો ઘોડા વેચવા માટે એક દિવસ ક્યાં જાય છે? વડોદરા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે વાલા કેસરિયાના ઘોડાની કિંમત વધારે હોવાથી વેચાઈ નથી રહ્યા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, હવે આગળ શું થશે તે આપણે આવતા અંકમાં જોઈશું, બરાબર ને? આવજો.